નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધોરણ 12 વિષય એકાઉન્ટ ની પરીક્ષા, સરસ મજાનું પેપર, અને એ પેપરમાં આપ સૌને કેટલા કેટલા માર્ક આવ્યા છે. આપણે જ્યારે સોલ્યુશન હતું ત્યારે તમે બધાએ કોમેન્ટ કરેલી હતી, ત્યારે મેં તમને કીધેલું હતું કે આ જે પેપર છે, જે બોર્ડનું પેપર છે, એનું હું એક એનાલિસિસ લઈને આવીશ. રેડી? તો આ જે એનાલિસિસ લઈને હું આવેલો છું એ હું તમને અહીંયા લખું છું. જે વિદ્યાર્થી મિત્રો પાસે યુથના પેપર સેટ હોય એ સાથે સાથે ટેલી કરતા જાજો. ઓકે, તો જોઈએ. પછી તમારે મને લાસ્ટમાં એવી કોમેન્ટ કરવાની છે કે આપણા યુથ વિદ્યાકુલના પેપર સેટમાંથી, આપણા વિદ્યાકુલના આઈએમપીમાંથી કેટલા માર્કનું આવ્યું છે. સરખાઈ ગણજો હો, કેલસીમાં કોઈનું ગણિત કાચું ન રહી જાય. ઓકે, અહીંયા તો જોકે તમને સબૂતી સ્વરૂપે મળવાનું છે. તો સૌ પ્રથમ સવાલ નંબર બે, સવાલ નંબર બે છે, પેપર 7માં આપેલો છે અને એમાં પણ સવાલ નંબર બે છે. બીજો સવાલ યુથના પેપર સેટ 7માંથી છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે એ પેપર 6માંથી છે. પેપર 6માંથી છે ત્રીજો સવાલ. રાઈટ, ધ્યાન રાખજો. બીજો સવાલ 7માં પેપરમાંથી, ત્રીજો સવાલ 6ઠા પેપરમાંથી, ચોથો સવાલ છે એ પેપર 5માંથી છે. યુથ વિદ્યાકુલના પેપર સેટ વાળા જોતા જાજો. રેડી? આ ત્રણ સવાલ આપણને આપી દીધા છે. આગળ જોઈએ તો કે સવાલ નંબર 5, સવાલ નંબર 5 છે એ યુથ વિદ્યાકુલના પેપર 2માંથી છે. 5મો શેમાંથી છે? પેપર 2માંથી છે. ઓકે, ગણતા જાજો કેટલા માર્ક થાય છે, કેટલા માર્ક થાય છે સાથે સાથે ગણતા જાજો. ચાલો છઠ્ઠો સવાલ, તો કે છઠ્ઠો સવાલ નહીં, સાતમો સવાલ. સાતમો સવાલ છે એ પેપર 4માંથી છે. સાતમો સવાલ, સોરી, છઠ્ઠામાં લખાઈ ગયું છે, છઠ્ઠો નહીં, સાતમો સવાલ એ પેપર 4માંથી છે. પેપર 4માંથી છે. ઓકે, ત્યાર પછી આઠમો સવાલ, તો કે આઠમો જે સવાલ છે એ પેપર 7માંથી છે. આઠમો સવાલ છે એ પેપર 7માંથી છે. સાથે સાથે ગણતા જાજો, ભૂલાઈ ન જાય, જોજો, નહીતર ફરી વખત પાછો વિડીયો જોવો પડશે. નવમો સવાલ, નવમો સવાલ છે એ નવમો સવાલ છે પેપર 1માંથી. પેપર 1માંથી. રેડી? સાથે સાથે ગણતા જાજો. હવે આપ સૌને ખ્યાલ આવશે, ઘણા લોકો હસતા હતા, દાંત કરતા હતા કે યુથ વિદ્યાકુલના પેપર સેટમાંથી કાંઈ આવતું નથી, એની આઈએમપીમાંથી કાંઈ આવતું નથી, ગણિતમાં પણ ઘણું પૂછવાનું છે, એકાઉન્ટનું હું આપું છું, સ્ટેટમાં પણ આવો જ એનાલિસિસનો વિડીયો આવશે. દસમો સવાલ છે એ પેપર સેટ 5માંથી છે. દસમો સવાલ પેપર સેટ 5માંથી છે. અગિયારમો સવાલ છે એ પેપર સેટ 10માંથી છે. અગિયારમો સવાલ શેમાંથી છે? પેપર સેટ 10માંથી છે. ત્યારબાદ 14મો સવાલ છે એ પેપર 1માંથી છે. પેપર 1માંથી છે. ગણતા જાજો હો કેટલા કેટલા. સબૂત કે 7 પેપર સેટની પીડીએફ જો તમને મળતી હોય તો જોઈ લેજો. ઓકે, ભવિષ્યમાં ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર માટે કામ આવશે આ વિડીયો તમને. ઓકે, અને ઘણાને એમ થતું હોય કે કંઈ આવતું નથી, એ લોકો માટે પણ, એ લોકોએ પણ આ બોર્ડનું પેપર અને યુથ વિદ્યાકુલનું પેપર જોઈ લેવું, અથવા એના આઈએમપીના વિડીયો જોઈ લેવા જે આપણે મેરાથોન શરૂ કરેલી હતી. 16મો સવાલ, તો કે 16મો સવાલ છે પેપર 9માંથી. 16મો સવાલ શેમાંથી છે? પેપર 9માંથી. 17મો સવાલ, તો કે 17મો સવાલ છે પેપર સેટ 6માંથી. 17મો પેપર સેટ 6માંથી. અને આ તરલતા એટલે શું? આના જેવો જ મેં તમને બીજું કંઈક શીખવાડેલું છે યુથની આઈએમપીમાંથી, યુથ મેરાથોન. યુથ મેરાથોનની જે આઈએમપી છે એ વિડીયો તમારે જોવો પડશે. એ તમારે વિડીયો શું કરવું પડશે? જોવો પડશે. એમાં આ તરલતા એ આપણે શીખવાડેલું છે. રેડી? તો એનો વિડીયો પણ તમે અવેલેબલ છે જ, એ તો અવેલેબલ છે જ, યુથનું પેપર સેટ પણ અવેલેબલ છે, જોઈ લેજો. ઓકે, ત્યાર પછી જોઈએ તો જો હવે ખોળિયા અલગ અલગ છે, ધ્યાનથી સાંભળજો. હવે વિભાગ સી ડી ઈ એફ ખોળિયા અલગ અલગ છે,
પણ એનો કહેવાનો મતલબ તો એક જ છે. એનો મતલબ એમ થયો કે સાહેબ હવે પછીના જે પણ દાખલા છે ને રીત બધાની સેમ, સેમ ટુ સેમ, રીતમાં કોઈ ફરક નથી કરવાનો. ખાલી અને ખાલી રકમ હોય ને એ કાં તો અડધી છે, કાં તો બમણી છે, કાં તો પાંચ ગણી છે. કાં તો અડધી છે, કાં તો બમણી છે, કાં તો પાંચ ગણી છે. હેડી, બાકી જીવ તો એક જ છે, બાકી ખોળિયા અલગ અલગ છે. મેં પેપર સોલ્યુશનમાં કીધું હતું આ સેમ દાખલો, આ સેમ દાખલો છે, પેપર ત્રણ નો દાખલો છે. કયા? પેપર ત્રણ નો. અને યુથની જે મેરાથોન છે એમાં પણ લીધો હતો, યુથની મેરાથોન છે એમાં પણ લીધો હતો ઉપાડ પર વ્યાજ. રેડી, ચલો 22મો દાખલો. તો કે 22મો દાખલો તો જગ જાહેર છે, યુથના પેપર સેટ શું બધામાં હશે. આ જે લાભ વાળો દાખલો છે એ તમે બધામાં જોઈ શકશો, રાઈટ? એ લાભ વાળા દાખલા હોતા હે વો સબ મેં આપકો દીખતા હે, એટલે આ પણ યુથના પેપર સેટમાં તો હોવાનો જ છે. ઓકે, ચાલો એના પછી 23મો દાખલો. એ 23મો દાખલો આ પણ સેમ છે, આ પણ સેમ, જીવ એક જ છે, ખાલી ખોળિયા અલગ અલગ છે. પેપર બે માંથી છે, પેપર બે માંથી છે, પેપર સેટ બે માંથી આ 23 માર્કનો. આ બધા ત્રણ ત્રણ માર્કના દાખલા હો, બધા ત્રણ ત્રણ માર્કના દાખલા યુથના પેપર સેટ માંથી તમે જોજો. ઓકે, ચાલો ત્યાર પછી. તો કે ત્યાર પછી દાખલા નંબર 24 નો જે અથવાનો છે ને એ અથવા વાળા, એ પેપર ચાર માંથી છે. પેપર ચાર માંથી, યુથના પેપર સેટ નો હોય ને તો પછી આજુબાજુમાં હોય ને, કારણ કે અહીંયા છે નહીં, પણ જોઈ લેજો. એમાં આ જે ઘસારા ફંડ છે ને એ ઘસારા ફંડની બદલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એવું છે. બાકી સેમ ટુ સેમ છે. ઓકે, ત્રણ ગુણના દાખલા સાથે સાથે કેલ્સી લઈને ગણતા જાજો ભાઈ. જીવ એક જ છે, ખાલી ખોળિયું અલગ અલગ છે. ઓકે, ચાલો વિભાગ. ઓકે, હજુ છે. યસ, સી, સેમ દાખલો, સેમ દાખલો, જીવ એક જ, ખાલી ખોળિયું અલગ છે. ઓકે, અહીંયા 200 ના એ લોકોએ 300 કર્યા છે, 220 ના 330 કર્યા છે, બાકી સેમ ટુ સેમ ચારે ચાર. આમ નોંધ, પેપર સાત માંથી છે. કયા પેપર માંથી છે? સાત માંથી છે. ઓકે, 26મો દાખલો પણ સેમ, જીવ એક જ, ખોળિયું અલગ અલગ. અને આ દાખલો પોતાના ડિબેન્ચર વાળો દાખલો મને કોઈએ કીધો તો યુથ મેરાથોનમાં, રેડી, એ યુથ મેરાથોન છે, એમાં મને કોઈએ કીધો તો આ પેપર 9માં આપ્યો છે. સેમ આપ્યો છે, પેપર 9માં આપેલો છે આ દાખલો. ઓકે, પેપર 9 જોઈ લેવાની છુટ્ટી તમે તમારે ગમે ત્યારે. યુથનું પેપર સેટ તમારી પાસે અવેલેબલ જ છે, આ વિડીયો પણ તમારી પાસે અવેલેબલ છે, ગણતા જાજો. ઓકે, આ જે છે એ પેપર 6માં છે, આ છે એ શેમાં છે? પેપર 6માં, સેમ ટુ સેમ બેઠો જ. અને આ શેર ડિબેન્ચર વાળો આપણે મેરાથોન હતી, મેરાથોન એમાં પણ આઈએમપી આઈએમપી મોસ્ટ આઈએમપી કરાવ્યો હતો, ત્રણ ગુણમાં પૂછાય 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 ને પૂછાય, એડી એવા શબ્દનો ઉપયોગ કરેલો હતો. એ પણ તમે મેરાથોનના વિડીયો જોશો ને તો, એટલે ઇકોનોમિક્સ બીએ, એસપી, ગુજરાતી, કોમ્પ્યુટર, યુથનું પેપર સેટ અને મેરાથોન જોતા જાજો હો, તો તમને ફાયદો થશે. પછી કહેતા નહીં કે રહી ગયા. વિભાગ ડી, વિભાગ ડીનો આ સેમ દાખલો, જીવ એક જ, ખાલી ખોળિયા અલગ અલગ. યુથની આઈએમપી છે, એ યુથની આઈએમપી એટલે કે મેરાથોનમાં તારીખ 13/3/2023 ના રોજ નો વિડીયો છે. 13/3/2023 ના રોજ નો વિડીયો જોઈ લેજો. એમાં છે ને આ ખાલી આજ બદલાયેલું છે, બાકી બધું સેમ છે. અને ત્યારે મેં એવા પણ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ઘણા વિરોધ કરતા હતા કે ભારિત સરેરાશ નફો કે સાદી સરેરાશ નફો ચાર માર્કમાં ન પૂછી શકે, રાઈટ? પૂછાઈ ગયો છે આ વખતે. 28મો દાખલો છે, એ પણ યુથની, યુથની મેરાથોન છે, મેરાથોન, એ મેરાથોન નો છે. તારીખ સહિત કહું છું તમને, તારીખ 13/3/2023 ના રોજ આ જે યુથની મેરાથોન છે ને એનો જ બેઠો દાખલો, ખાલી રકમ ચેન્જ કરી છે.
बाकी सूत्र सूत्र तो आपणे आवता नथी, बाकी एनुं फॉर्मेट नफा नुकसाननुं એ બધું જ સેમ છે યુથ આઈએમપી માંથી, રાઈટ. ચાલો એના પછી આગળ વધીએ, તો હું લખીને જ આવ્યો છું એટલે જ તેના અહીં લખવા થાય ને. ઓકે, એના પછી એક દાખલો છે, દાખલા નંબર 29. 29 નો આ અથવાનો દાખલો છે, એ છે યુથ મેરાથોન નો. શેના છે? યુથ મેરાથોન નો દાખલો છે. તારીખ સહિત કહું તો તારીખ 13/3/2023 ના રોજ. ઓકે, જોઈ લેજો, તારીખ 13/3/2023 ના રોજ આ દાખલો સેમ પૂછાઈ ગયેલો છે. ગણતા જાજો, કેલ્સીમાં ગણતા જાજો ભાઈ, કેલ્સીમાં ગણતા જાજો. ત્યારે મેં મોસ્ટ આઈએમપી માં લખાવ્યું હતું, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર. આ જો ચાલુ ગુણોત્તર આવ્યો, રેડી, આ ચાલુ ગુણોત્તર આવેલો છે. આ હું મેરાથોનમાં બોલેલો છું અને અહીંયા લખેલું પણ છે. યકીન નહીં આતા તો દેખ લઈને એક વાર ઓ વિડીયો. ઓકે, ચાલો આગળ જોઈએ. તો આગળ આગળ જોઈએ, એના પછી છે 30મો દાખલો. એના પછી 30મો દાખલો, અને આ 30મો દાખલો છે સેમ જીવ એક, ખાલી ખોળિયા અલગ. પેપર સેટ ચોથાનો દાખલો છે. તમારે પેપર સેટ જોવું હોય તો જોઈ લેજો, રેડી. પેપર સેટ જોવું હોય તો જોઈ લેજો, પેપર સેટ નંબર 4. અહીંયા મારી પાસે પેપર સેટ છે પણ આ હું લખું છું ને એટલે આવતું નથી. બાકી પેપર સેટ નંબર 4નો દાખલો છે, જોઈ લેજો, એકદમ સચોટ. એટલા માટે તો થોડી વાર લાગી કે ભાઈ ઓકે છે કે નહીં. યસ, આગળનો દાખલો જો. અહીંયા આપણને યંત્રો આપ્યું છે. આ યંત્રોની બદલે શું છે? ફર્નિચર લીધું હતું. સેમ દાખલો યુથ પેપર સેટ 2નો છે. પેપર 2નો દાખલો છે, રેડી. પેપર કેટલાનો દાખલો છે? 2નો દાખલો છે. અને આવો જ દાખલો મેં યુથની જે મેરાથોન વિભાગ ડી છે ને, તો આ પણ 13 તારીખે લીધેલી છે. 13/3/2023 ના સવારના રોજ લીધેલી છે, રેડી. વિભાગ ડી આ પણ જોઈ લેજો. બંનેમાં પેપર સેટમાં છે અને યુથ મેરાથોનમાં પણ આ દાખલો કીધો હતો કે આ દાખલો 4 ગુણનો આવે છે. ખાલી 2 જ ખાતા, એક યંત્ર ખાતું બનાવવાનું હતું અને બીજું હતું રોકાણ પ્રવૃત્તિ વાળું. તમારે જોવાની છુટ્ટી, યુથ પેપર સેટ જોઈ લ્યો કે પછી યુથની આઈએમપી જોઈ લ્યો. વિભાગ ઈમાં આ 8 ગુણનો દાખલો છે, એ ખાલી નામ ફેરવા છે. આપણે છે નામ શિવા અને ઈશા, કેટલા માર્ક થયા એ જોઈ લેજો, હો જોઈ લેજો, ગણતરી કરતા જાજો. આપણે શિવા અને ઈશા નામ છે, અને બીના અને મીના નામ છે. આ છે પેપર 2નો દાખલો. કેટલાનો દાખલો? પેપર નંબર 2નો દાખલો છે, બેઠો જ દાખલો, રેડી. માર્ક ગણતા જાજો ભાઈ, ભૂલાય નહીં. ગયા વર્ષે પણ હું આવી જ રીતના પ્રૂફ સહિત લઈને આવ્યો હતો, એના આગલા વર્ષે પણ પ્રૂફ સહિત લઈને આવ્યો છું, આજે પણ પ્રૂફ સહિત લઈને આવ્યો છું. બધું જ તમારી પાસે છે, આ વિડીયો પણ તમારી પાસે છે, અને આ આઈએમપી ના જે પેપર સેટ છે એ પણ તમારી પાસે છે, મેરાથોન પણ તમારી પાસે છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે યુથ વિદ્યાકુળ માંથી જે પૂછાય છે એ બોર્ડમાં પણ પૂછાય છે, રેડી. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ફટોફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આ ખૂબ જ કામમાં આવવાનું છે. ચાલો, અથવા તો તમારા ભાઈબંધ દોસ્તારને પણ આ કામમાં આવવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આગળ આપણે જોઈએ તો કે દાખલા નંબર 33 જે હોય એ જ કહીશ, હો ભાઈ, હું ખોટું મારા ઘરનું કાંઈ ઉમેરતો નથી, મને એટલું બધું કાંઈ શોખ પણ નથી. જે આ હોય જે હકીકત છે એ જ કહેવા આવ્યો છું, બાકીનું બધું જો આમ નામ જવા દીધું, જે હકીકત છે એ જ હું કહું છું. ઓકે, ચાલો એના પછી આગળ આપણે જોઈએ તો યસ, આ ભારતી ફૂડ વાળો છે ને, ભારતી ફૂડ વાળો
એ દાખલો દાખલા નંબર 33 આપણે જે યુથની મેરાથોન છે યુથની જે મેરાથોન છે ને તારીખ 12/3/2023 ના રોજ લીધેલી છે એમાં છે નીચે પીડીએફ પણ છે આમાં છે નીચે પીડીએફ પણ છે એમાં પણ જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં આવશે નીચે પીડીએફ રેડી એમાં પણ જોઈ લેજો હું આમાં ફેરવતો હોય ને એમાં પણ જોઈ લેજો આ દાખલો તમને 100% જોવા મળશે ઓકે ચાલો આગળ જોઈએ તો કે જેટલા દાખલા છે એટલાની જ હું વાત કરું છું ઘણા લોકો આ દાખલામાં થોડા અટવાઈ ગયા હતા આ દાખલો છે એ યુથ પેપર સેટમાં નથી અને આઈએમપીમાં પણ નથી પરંતુ આ દાખલો છે ને એ ઉદાહરણ નંબર 9 નો દાખલો છે આ દાખલો શેનો છે ઉદાહરણ નંબર 9 પેજ નંબર 70 ઉપર જે રકમ છે ને રકમ એ રકમ 5 ગણી કરી છે કેટલા ગણી 5 ગણી ગુજરાતીમાં લખ્યું છે કેટલા ગણી કરી છે આ બધી રકમ 5 ગણી કરી છે યુથની આઈએમપીમાં પણ નહોતો યુથના પેપર સેટમાં પણ નહોતો પરંતુ ઉદાહરણ નંબર 9 પેજ નંબર 70 ઉપરથી લેવામાં આવેલો છે નિયમ એવો છે કે 24 થી 30 વિગત લેવી અને વધુમાં વધુ 5 હવાલા લેવા 5 હવાલા લેવા ઓકે અને પાછો એમાં નિયમ એવો છે કે 3 કા 3 થી વધારે અસર થાય એવા હવાલા લેવા નહીં કદાચ એકાદો લેવો કે એવું કંઈક છે ચોપડીમાં પેજ નંબર 45 ઉપર આનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે ઓકે છતાં પણ આ દાખલો મૂક્યો છે પણ આપણા ભલા માટે જ મૂક્યો છે જે પણ મૂક્યો હોય આપણે કોઈ વિરોધ દર્શાવતા નથી પરંતુ આ તમારી જાણ ખાતર કે નિયમ એવો હતો કે 24 થી 30 વિગત 5 હવાલા મેક્સિમમ અને એમાંથી કદાચ એક હવાલાના 3 કે 3 થી વધારે ચાલશે બાકીના નહીં ચાલે પેજ નંબર 45 ઉપર છે તમે સરખાય વાંચી લેજો ઓકે ચાલો છતાં પણ આ દાખલો આવ્યો છે સ્વીકારી લેવાનું કારણ કે જે થતું એ સારા માટે થતું એવું આપણે જોઈ લેશું ઓકે ત્યાર પછી છે 35મો દાખલો ત્યાર પછી કેટલામો દાખલો છે 35મો દાખલો અને આ જે 35મો દાખલો છે એ 35મા દાખલો આપણા યુથ પેપર સેટ 6 નો છે કેટલાનો યુથ પેપર સેટ 6 યસ પેપર 6 નો દાખલો છે સેમ દાખલો છે જીવ એક જ છે ખોળિયા અલગ અલગ છે રેડી તો મને તમારે એક વિગત કરી આપવાની છે કે આપણા યુથ વિદ્યાકુલના હરખું કેલસી મારજો યુથ વિદ્યાકુલના પેપર સેટમાંથી કેટલા માર્કનું પૂછાણું છે ઓકે આ સેમ એટલે એ પૂછાણું જ કહેવાય જીવ ભલે ખોળિયા ભલે અલગ હોય પણ જીવ કેવા છે સેમ વિગત જ્યાં આવતી હોય ત્યાં જ આવતી હોય ખાલી રકમમાં ચેન્જ હોય એટલે આપણે તો ફોર્મેટ જ જોવાનું આવે ઓકે તો નીચે કોમેન્ટમાં મને કરજો જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો જય હિન્દ જય ભારત